ભાવનગર શહેર અને જિલ્લો, જ્યાં આજે વહેલી સવારથી જ રહ્યો વરસાદી માહોલ. ભાવનગર શહેર સહિત વલ્લભીપુર, ઉમરાળા અને ઘોઘા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. બપોરના 4 વાગ્યા સુધીમાં ભાવનગર શહેર અને વલ્લભીપુર તાલુકામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને લઈ ભાવનગર શહેરના કુંભારવાડા, પીપર ચોક, મઢિયા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. આ દ્રશ્યો છે કુંભારવાડા વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિર પાસેના. વરસાદને લઈ અહીં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી. ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ દર ચોમાસામાં કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાય છે. કુંભારવાડામાં કૈલાસવાડી વિસ્તારની સ્થિતિ વધુ વિકટ બની. અહીં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા, જેને લઈ ઘરવકરીને નુકસાન થયું. અહીંના રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા. સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા, તો ચિત્ર વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. ચિત્ર વિસ્તારની બેંક કોલોની પાસે પાણી ભરાતા લોકોને હાલાકી પડી. દાહોદ જિલ્લામાં મેઘમહેર. ધાનપુરમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ, તો ફતેપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. આ દ્રશ્યો છે દાહોદના ભેસાસિંહ ધોધના. ભારે વરસાદને લઈ અને ભેસાસિંહ ધોધ વહેતો થયો. પાણીના ધસમસતા પ્રવાહને લઈ આહલાદક દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદને લઈ અને દાહોદના ખજૂરી ગામ પાસેના ગરનાળામાં પાણી ભરાયા, જેને ખજૂરી ગામ તરફનો રસ્તો બંધ થયો. દર ચોમાસામાં પાણી ભરાતા ગ્રામજનોને પડે છે હાલાકી. ગાંધીનગરમાં સંત સરોવર 90% ભરાયો. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતાં સંત સરોવર ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ પર. ડેમના એઠવાસમાં આવેલા ગામોને સાવચેત કરાયા.